મહાન સ્વામી મહારાજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એશિયા પેસિફિક ની ધર્મયાત્રાએ પધારેલા. એ ધર્મયાત્રા પૂરી કરીને પાછા આવ્યા. મહાન સ્વામી મહારાજ હોંગકોંગમાં હતા અને એરપોર્ટ નજીક પડે, હરિભક્ત નગર ઉતારતો દૂર હતું અને હોંગકોંગ જેવા શહેરમાં ટ્રાફિક બીજું ત્રીજું, એટલે એરપોર્ટ થી નજીક એક હોટલમાં મહાન સ્વામી મહારાજ નો ઉતારો કરેલો. અને ત્યાં કઈક બહુ કદાચ 20-25-22 માં માળે મહાન સ્વામી મહારાજ નો ઉતારો હશે ત્યાં સ્વીટમાં. ત્યાં પડદો ખસેડો ને તો ગ્લાસની ફૂલ વિન્ડો હતી અને વિન્ડો માંથી આખું હોંગકોંગ ડાઉનટાઉન દેખાતું હતું. એટલે હોંગકોંગ ડાઉનટાઉન તો બધા માળ, 25 માળ, 50 માળ, 70 માળ, 80 માળ ના બિલ્ડિંગો. ડાઉનટાઉન એટલે બધી ઓફિસ હોય, વેપાર ધંધા ત્યાંથી ધમ ધોકાર ચાલતા હોય સવારથી. મહાન સ્વામી મહારાજ એમ બારીની બાર આમ જોઈ રહ્યા, પછી થોડું હસ્યા. એટલે સેવક સંતોએ પૂછ્યું, સ્વામી શું વિચારતા હતા? તો સ્વામી મહાન સ્વામી મહારાજ આમ હાથ લાંબો કરી આમ કાચ તરફ, ત્યાં બધા ડાઉનટાઉન ના બિલ્ડિંગ હતા, બધા હાઈ રાઈઝ સ્કાય સ્ક્રેપર્સ, બધા 50-70 માળના. મહાન સ્વામી મહારાજ ઠાવકાઈથી કે આ બધા અહીંયા બેઠા છે ને એ લોકો એમ માનતા હશે કે અમે દુનિયા ચલાવીએ છીએ, પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડ નું સંચાલન અહીંથી થાય છે. પોતા ઉપર આંગળી કરીને બોલ્યા, સ્વામી કે આ બધા મોટી મોટી ઓફિસોમાં બેઠા છે ને એ લોકોને મનમાં એમ છે કે અમે આ દુનિયા ચલાવીએ છીએ, પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડ નું સંચાલન અહીંથી થાય છે. રહેતા શું કરે, ક્યાં જાય, દશા આપણા દેશની આ દશા છે. હું તો ઘણી વાર લોકોને પૂછું છું કે જર્મનીમાં એકે ભગવાન ના જન્મ્યો મને બતાવજો. જાપાનમાં કોઈ ભગવાન જન્મ્યો? અમેરિકામાં એકે અવતાર થયો? ઇંગ્લેન્ડમાં એકે અવતાર થયો? અરબસ્તાનમાં એકે અવતાર થયો? ત્યાં કોઈ ઝોંપડપટ્ટી જ નથી. જુએ એટલા મકાન, જુએ એટલા ઘર, જે જુએ એ મળે તમને. અને જ્યાં અહીંયા અવતારો ઉપર, અત્યારે તો 1000 જીવતા ભગવાનો જ પાછા, પેલા થઈ ગયા એ નહીં, પણ આમ હાલત હારતા એમાં 2-3 તો મારા ઓળખીતા જ પાછા. એ બધા હું એમને મારા ઓળખીતા એમને કહું, ભાઈ જો તમે ખરેખર ભગવાન હો ને તો કાઠિયાવાડમાં જાઓ, પાણી નથી, પાણી વિના લોકો મરે છે, ત્યાં પાણી કરો ને. કે ના, અમે આ લોકની પંચાયતમાં નથી પડતા, અમે તો પરલોકની પંચાયત કરીએ છીએ. આ લોકમાં તો જે સુખ દુઃખ હોય એ ભોગવી લેવાના. મેં કહું, અમારે એવો ભગવાન જોઈએ છે જે આ લોકના દુઃખ દૂર કરતો હોય. હવે આ કુણિયા ગોળ ચોંટાડીને ઉધારનો સોદો તમે કરાવો લોકો પર, અને લોકો હાડા ગાડા છે, ટોળે ટોળા પાછળ થતા હોય, ટોળે ટોળા. શું આપે છે તમને? તો કે મોક્ષ આપે છે. કોણ તમારો ડોહો જોવા ગયો મોક્ષ? અહીં અહીં પાણી વિના ટટડો, પાણી વિના મરી રહ્યા છો, ઝોંપડપટ્ટીમાં રહો છો, દૂધ ચોખ્ખું નથી મળતું, ઘી ચોખ્ખું નથી મળતું. દુનિયામાં અહીંયા જેટલું દુઃખ છે કોઈ જગ્યાએ આટલું દુઃખ નથી. કનડગતનો પાર નહીં, ઓફિસરોની કનડગત, રાજકારણની કનડગત, ફલાણાની કનડગત. જીવવું તે કેવી રીતે જીવવું? અને તોય કહો છો કે આ બધા ભગવાનો છે? કંઈક ભૂલ થઈ રહી છે, કંઈક સમજમાં ભૂલ થઈ ગઈ. પેલા વગર ભગવાને આટલા સુખી છે, જ્યારે પણ દુનિયાનું કોઈ કામ કર્યું છે ધરતીના માણસે કર્યું છે, આકાશના માણસે નહીં, ધરતી ઉપરના માણસે.